પ્રતિદિન આવી જીવન સ્વામી પ્રતિદિન આવી જીવન સ્વામી ઉભીશ હું તવ સમુખ હે પ્રતિદિન આવી જીવન સ્વામી ઉભીશ હું તવ સમુખ હે જોડી બે કર હે ભુવનેશ્વર જોડી બે કર હે ભુવનેશ્વર ઉભીશ હું તવ સમુખ હે પ્રતિદિન આવી જીવન સ્વામી વિચિત્ર આ તવ ભવ સંસારે વિચિત્ર આ તવ ભવ સંસારે કર્મ તણે સાગર તટ હે નમ્ર હૃદયથી જલ ભર નયને નમ્ર હૃદયથી જલ ભર નયને ઉભીશ હું તવ સમુખ હે પ્રતિદિન આવી જીવન સ્વામી અનંત આ તવ ગગન નીચે અનંત આ તવ ગગન નીચે વિજને વિરલે આવિષ હે અખિલ જગત જન કેરી વચમાં અખિલ જગત જન કેરી વચમાં ઉભીશ હું તવ સમુખ હે પ્રતિદિન આવી જીવન સ્વામી ઉભીશ હું તવ સમુખ હે આ તવ ભવમાં જ્યારે મારા આ તવ ભવમાં જ્યારે કાર્ય પૂરા સહુ થાશે હે રાજ રાજ હે એકલ નીરવ રાજ રાજ હે એકલ નીરવ ઉભીશ હું તવ સમુખ હે પ્રતિદિન આવી જીવન સ્વામી જોડી બે કર હે ભુવનેશ્વર ઉભીશ હું તવ સમુખ હે પ્રતિદિન આવી કવિશ્રી રવીન્દ્રનાથ ટાગોરની
આ સમયગાળામાં આ આ કવિયત્રીઓ પણ થઈ ગયા છે મેં ખારડો હોય એ રીતે. પછી એમાંથી પહેલો વિચાર સ્ફુર્યો સંપાદનનો, સંશોધન સંપાદનનો. અકાદમી પાસે પ્રસ્તાવ મૂક્યો દલપત પઢિયાર જ્યારે ત્યાં આગળ અધ્યક્ષ હતા એ વખતે, અને મધ્યકાલીન કવિયત્રીઓના કાવ્યો એનું સંપાદન કર્યું. અને મારી ટેવ એવી છે કે હું ઉપર છલ્લું નથી કરતી, એમ એક સંપાદન કરવાનું હોય તો એના મૂળ સુધી જાઉં જેનો મારે સીધી રીતે કોઈ ખપ ન હોય. એવું મેં 5 વર્ષ 6 વર્ષ એ કામ મેં કર્યું અને અનેક લાઇબ્રેરીની ધૂળ ખાધી. કારણ કે જૂના પુસ્તકો તો કોણ લઈ જતું હોય. આપણી કોપીરાઇટ લાઇબ્રેરી ભોજે વિદ્યાભવન મુંબઈની ફાર્બસની અને ભારતીય આપણું ભારતીય વિદ્યાભવન એ બધી લાઇબ્રેરીઓ છે ત્યાંથી શોધી શોધીને મેં જૂના કાવ્યો એકઠા કર્યા કવિયત્રીઓના. અને મજાની વાત તો એ છે કે એ કામ કર્યું એના તરતના જ સંદર્ભમાં મને એમ થયું કે મધ્યકાલીન કવિયત્રીઓનું સંપાદન આપ્યું તો સાથે અર્વાચીન પણ આપવું જોઈએ, અને દરખાસ્ત કરી અકાદમી પાસે. એમણે મંજૂર કરી દલપતભાઈએ અને અર્વાચીન કવિયત્રીના કાવ્યો એનું પણ સંપાદન આપ્યું, શૂન્યતામાં પૂરેલા દરિયાનો તરખાટ. આ કામ તો કર્યું મેં લગભગ મીરાથી માંડી અને મનીષા જોશી 2007માં આવ્યું એ પુસ્તક એટલે, તો ત્યાં સુધીના કવિયત્રીઓના કાવ્યો તો મેં આપ્યા, સંપાદન કરી આપ્યું, એટલે આખી એન્થોલોજી વ્યવસ્થિત રિસર્ચ બેઝ એન્થોલોજી એ મેં આપી. અને જેણે કોઈ એ પુસ્તકો જોયા છે એને ખબર છે એમાં પાછળ પરિશિષ્ટમાં મધ્યકાળ હોય તો ટિપ્પણમાં મેં શબ્દાર્થો પણ આપ્યા છે અને એ પણ તજજ્ઞો સાથે ચર્ચા કરીને. એ તજજ્ઞોના નામ પણ અહીંયા મારે ઉલ્લેખ કરવો જોઈએ. સૌથી પહેલાં મારે જેનો ઉલ્લેખ કરવો પડે નરોત્તમ પલાણ, એમની સાથે પણ વિમર્શ કર્યો. મકરનભાઈ દવે એમની પાસે પણ ફાઇલ લઈને ગઈ નંદીગ્રામ, એમની સાથે પણ વિમર્શ કર્યો. અને એ જ રીતે કેશોદમાં આપણા જે તંત્ર સાહિત્યના અભ્યાસી રાયજાદા સાહેબ એમની પાસે પણ ગઈ અને એ રીતે, અને બીજાને પણ મુસ્લિમ કવિયત્રીઓ તો એને વિશે ક્યાંય માહિતી ન મળે તો ફારૂક શેખને પત્ર લખ્યો, મોબાઈલનો જમાનો નહોતો એટલે પત્ર લખ્યો માહિતી મેળવી. કચ્છમાં કચ્છી કવિયત્રીઓ તો દર્શનાબેનને કહ્યું કે મને તમે ગુજરાતી ટ્રાન્સલેશન કરી આપો, રત્નીબાઈ, અને એ ટ્રાન્સલેશન એમણે કરી આપ્યું. પણ પછી મેં કચ્છી કવિતા ન લીધી એટલે પછીથી એમણે સ્વતંત્ર રીતે એ પ્રકાશિત કર્યું. તો આમ એ કામ પણ થયું. અને 2017ના વર્ષમાં હીરાબેન પાઠક ગુજરાતી સાહિત્ય જગતના એક પ્રબુદ્ધ હસ્તી, કવિયત્રી તો ખરા જ પણ વિવેચક પણ એવા જ વિદ્વાન વિદુષી, પણ એમની શતાબ્દીનું વર્ષ ગયું, આમ તેમ ઉલ્લેખો થયા, કરવું જોઈએ કશુંક એવા પણ ઉલ્લેખો થયા, પણ કાંઈ ન થયું. અને એણે મને ધક્કો આપ્યો કે હજુ બહુ દૂરના ભૂતકાળના નથી હીરાબેન, એને પણ જો સમાજ ભૂલી જતો હોય તો બાકી સામાન્ય લખનારા એને તો ભૂલી જ જતા હોય છે. એટલે એ ધક્કાએ મને જુઈ મેળો છે એનું આયોજન કરવા માટે પ્રેરી 2017માં. અને પછી વિચાર્યું કે માત્ર ગુજરાતી નહીં, ભારતીય લેખિકાઓનું એક સંયુક્ત મંચ હોય, ભલે વર્ષે એક વખત બધા મળીએ, પણ ભારતીય લેખિકાઓ ભારતની તમામ ભાષાઓમાંથી જેટલાને સાંકળી શકાય, એટલા માટે કે ક્ષિતિજ વિસ્તાર કરવો હોય તો માત્ર ગુજરાતીના દાયરામાં નહીં પણ સિંધી, હિન્દી, બંગાળી, પંજાબી, મરાઠી, મલયાલમ, તેલુગુ, કન્નડ એ બધામાં આપણે થોડીક ગતિ કરીએ, થોડાક એ લોકો આપણા તરફ આવે, થોડા આપણે એ તરફ જઈએ, તો આદાન પ્રદાનથી ક્ષિતિજ વિસ્તાર થાય. અને એ રીતે પછી વિચાર આવ્યો કે ભારતીય લેખિકા સંમેલન એ તો એકેડેમિક નામ છે અને કોઈ પણ રાખી શકે, એની કોઈ આઈડેન્ટિફિકેશન ઊભું નથી થતું. પછી હું પોતે કવિયત્રી છું એટલે વિચાર આવ્યો માયાબેન કે એનું આઈડેન્ટિફિકેશન થાય એવું નામ શું આપી શકાય. એમાંથી સિમિલી સુજી કે બહેનો બાહ્ય દેખાવથી જ સુંદર હોય છે એવું નહીં, ભારતીય સ્ત્રીઓ હંમેશા પહેલાં પરિવારનો વિચાર કરશે પછી પોતાનો વિચાર કરશે. નારીવાદ અહીંયા છે પણ જુદી રીતે છે. એટલે આવી રીતે જે હૃદયથી પણ સુંદર છે તો એ સુંદરતા, નાજુક સુંદર તો જુઈના ફૂલો. અને બીજું કે સામાન્ય રીતે બહેનો, હમણાં અમારી હોસ્ટેલની 3 બહેનો આવી તો સાથે આવી, એટલે બહેનો ક્યાંય પણ જતી હોય તો એમ કે હું જાઉં છું, ચાલને તું પણ સાથે, એમ એમ 2-5ના ઝુમખામાં જવાનું પસંદ કરે. તો એ રીતે જુઈના ફૂલો એ મનમાં સિમિલી આવી અને એમાંથી જુઈ મેળો એ નામ મેં આપ્યું છે. ભાવના એ પણ છે, ગોપાલીબેને કહ્યું એ રીતે કે કળા દ્વારા ક્રાંતિ. હું કળાને ઈશ્વરની બરાબર માનું છું, ઈશ્વરમાં જેટલી શ્રદ્ધા છે એટલી શ્રદ્ધા મને કળામાં છે, અને મારો રસ્તો કળાનો છે, સમાજ માટે ખૂબ કરવું છે પણ કળાના માર્ગે કરવું છે.
અને એટલે વિચાર્યું કે જેટલા વધારે બહેનો કળાની સાથે જોડાશે, જુઈ મેળોનો મંચ છે, તમામ લલિત કળાઓનો સમન્વય છે, સાહિત્ય ઉપરાંત સંગીત, ચિત્ર, નૃત્ય આ બધાને અમે જોડીએ છીએ વાર્ષિક સંમેલન વખતે, અને એ સિવાય પણ. તો એ રીતે કળાની સાથે જેટલી વધારે બહેનો જોડાશે, કળા છે એના સંવેદનશીલ હૃદયને વધારે ઉઘાડ આપશે અને વધારે એનો ચેતો વિસ્તાર થશે, સંકીર્ણતામાંથી એ બહાર આવે અને વ્યાપક રીતે એ અનુભવે પણ ખરા, વિચારે પણ ખરા, અને એની હકારાત્મકતા એ પરિવારને હકારાત્મકતા આપશે, પરિવારની હકારાત્મકતા સમાજને હકારાત્મકતા આપશે, અને સમાજની હકારાત્મકતા રાષ્ટ્રને ઊંચે લઈ જશે. એટલે રાષ્ટ્ર નિર્માણનો મારો રસ્તો તે આ કળાનો રસ્તો છે. કળા દ્વારા ક્રાંતિ, ક્રાંતિ કરવી છે પણ પોસ્ટર લઈને, નારા બોલીને નહીં, પાયાનું, મૂળનું, તળનું કામ કરી અને આપણે ક્રાંતિ લાવવી છે. તો આ મારી ભાવના છે. વધારે સમય નથી લેવો. જુઈ મેળોને બધા જ જાણે છે એટલે FB ઉપર એ બધું મુકાયેલું જ છે, પણ અમે બેન સંપાદન કર્યું. જ્યારે પણ કવિ સંમેલનો થાય, સંગીત સંધ્યાઓ થાય, સુગમ સંગીતના કાર્યક્રમ થાય અને સંચાલક હોય એ આમ આમ કાગળમાં જોતા પણ બોલે કે મને એક શેર યાદ આવે છે, એમ કરીને મરીઝનો શેર બોલે, એમ કરીને ગમે તે જે કોઈ નામી ગઝલકારો એમના શેર બોલે. ભાગ્યે જ કવિયત્રીના શેર તમે સાંભળ્યા હશે, ભાગ્યે જ સંચાલકને મોઢે કવિયત્રીના શેર, પંક્તિઓ ભાગ્યે જ સાંભળ્યા હશે. એટલે મેં કહ્યું અમે તો તળનું કામ કરનારા, અમે વિદ્યાપીઠના માણસ, કામ કરી જાણીએ, અમે ભાવના બહુ ઊંચી હોય પણ શો ઓછો કરીએ, કામ વધારે કરીએ એમ. એટલે પછી મેં વિચાર્યું કે બધા સંચાલકોની ટીકા કરવી કે બધા આવું જ કરે છે ને એ બરાબર નથી ને એવું બધું કરવાને બદલે એના હાથમાં એક રૂપાળું પુસ્તક ના મૂકી દઈએ. એટલે મેં કવિયત્રીઓ છે એમની પાસે ગઝલના એમના ઉત્તમ શેર મગાવ્યા, એમાંથી ચયન કરી અને જુઈના ફૂલો એ નામે પુસ્તક સંપાદન તૈયાર કર્યું અને બધા જ સંચાલકોને ગિફ્ટમાં મોકલી આપ્યું કે ભાઈ તમને લાઇબ્રેરીમાં ના જઈ શકતા હો, લાઇબ્રેરીમાં ન જઈ શકતા હો, સમજાય એવું છે, અમે એવું ન કહીએ કે તમે એટલો બધો શ્રમ લો, પણ હવે હાથમાં આવ્યું, હવે તો ઉપયોગ કરો એ રીતે. અને લોકડાઉન વખતે ઓનલાઈન ઈ જુઈ મેળો કર્યો હતો, મેગા ઈ જુઈ મેળો, એ એક હિસ્ટ્રી છે. અમને મેં કહ્યું એમ એ ગિનિસ રેકોર્ડ બુક એમાં કે બીજે ક્યાંય એવો રેકોર્ડ દર્જ નથી કરાવ્યો, પણ આજે પણ એ રેકોર્ડ કોઈ બ્રેક નથી કરી શક્યું. 7 કલાક ને 20 મિનિટ ફેસબુક ઉપર લાઈવ, નોન સ્ટોપ અને લાઈવ એ પ્રસારણ થયું હતું એ રીતે. એટલે એ પણ એક રેકોર્ડ છે ટૂંકમાં. અને કાર્યશાળા કરીએ છીએ, જુઈ મેળો કાર્યશાળા સિલેક્ટેડને. મારી વિભાવના એવી છે કે બહુ જ સિન્સિયર હોય અને ખરેખર કામ કરવા માગતા હોય એવા વીણેલા એવી વ્યક્તિઓને માટે એ શિબિર ગોઠવીએ છીએ. તો આ પ્રકારે વિવિધ કામ વિશ્વભારતી સંસ્થાન જુઈ મેળો માટે કરે છે. વિશ્વભારતી સંસ્થાન બીજા પણ કેટલાક કામો કરે છે પણ અત્યારે જુઈ મેળા સંદર્ભે આટલી વાત કરી છે. વાર્ષિક કાર્યક્રમ વખતે સુવેનિયરમાં અમે પારિતોષિકો આપીએ છીએ, એનો ઉલ્લેખ કરવો જોઈએ. પારિતોષિક માટે અનેક દાતાઓએ બહુ જ ઉમળકાથી દાન આપ્યા છે ને એમણે કહેલા નામથી અમે પારિતોષિક આપીએ છીએ. એક પારિતોષિક મારી માતા અને મારી નાની એના નામથી પણ આપીએ છીએ. શ્રીમતી કોકિલ હીરા કાવ્યકલા પારિતોષિક, જે નંદિતાબેનને અમે સાદર એમને આપીને અમે ગૌરવાન્વિત થયા છીએ. તો વિવેચનનું પારિતોષિક, અને હું એક ક્ષણ થંભી એટલા માટે, એમણે નામ જાહેર કરવાની ના પાડી છે, પણ એક એવા દાતા કે મેં કહ્યું કે વિવેચનનું પારિતોષિક તો મારે હીરાબેન પાઠકના નામથી જ આપવું છે, બીજા કોઈના દાતાના નામથી નહીં એ રીતે એમ. અને એમણે મારી શરત કબૂલ રાખી અને મને ફિક્સ રકમ આપી, ફિક્સમાં મૂકી શકાય જેના વ્યાજમાંથી વિવેચક માટેનું પારિતોષિક. કવિ તરીકે વર્ષાબેન, વિવેચક તરીકે પારુલબેન અહીંયા આગળ ઉપસ્થિત છે, અને બીજા પણ સેજલ શાહ, બીજા અનેકને પારિતોષિક એ રીતે આપી શકાયા છે, પણ હીરાબેન પાઠકના નામને પારિતોષિક સાથે આ રીતે જોડી શકાયું એને એનો પણ આનંદ છે. હવે વધારે સમય ન લેતા હું એમ કહીશ કે જુઈ સભા અને જુઈ મેળો એને ભારતીય સમુદાય શિક્ષણ સંઘ એણે પોતાને પડખે લીધું છે
અને એમની હૂંફે અમે હજુ ઘણું બધું કામ કરીશું. અને મારો સ્વભાવ છે, ગમે ત્યાં હું હાથ નથી લંબાવતી, વટવાળી છું, કાઠિયાવાડની છું ને એટલે આમ. પણ જ્યાં દિલ જોઉં, જ્યાં આગળ ઉદાત્તતા જોઉં, ઉદારતા અને ઉદાત્તતા વ્યક્તિત્વની એ બે જોઉં તો જ હું હાથ લાંબો કરું છું. અને એવો હાથ લાંબો કર્યો જે પાછો નથી વળ્યો, ખાલી નથી રહ્યો. અને માટે ફરી મંદાબેન માટે આનંદ વ્યક્ત કરી મારી વાત પૂરી કરું છું. નમસ્કાર. ખૂબ ખૂબ આભાર ઉષાબેન. ઉષાબેને જે વાત કરી જુહી મેળોની, અમે બી આખું વર્ષે માર્ચ મહિનાની બહુ રાહ જોતા હોઈએ છીએ, એક ઉત્કંઠા સાથે કે હા હવે જુહી મેળો ક્યારે હશે, ક્યાં હશે, અને ફરી પાછા ભેગા થઈશું. હવે આપણી વચ્ચે ભારતીય સમુદાય શિક્ષણ સંઘના ટ્રસ્ટી આદરણીય ડૉક્ટર મંદાબેન પરીખ ઉપસ્થિત છે. આદરણીય ડૉક્ટર રામલાલભાઈ પરીખના તેઓ દીકરી છે, સંસ્થાના ટ્રસ્ટી છે. તો મેં પહેલાં જ કીધું, જાણીતા શિક્ષણવિદ છે અને ઘણી બધી પ્રતિષ્ઠિત અને શિક્ષણને ના ક્ષેત્રમાં કામ કરતી સંસ્થાઓમાં ડાયરેક્ટર તરીકે તેઓ સેવા આપી રહ્યા છે. બસ ઉષાબેને જે કીધું એ જ કે આ અમારી જુહી સભા જે ભરાય છે એમાં એમણે એમનું બહુ મોટું યોગદાન છે કે એમાં એમણે અમને સ્થાન આપ્યું છે. હું કાયમ કહેતી હોઉં છું કે સ્થાન આપવું અને જગ્યા આપવી આ બેમાં ફેર હોય છે. તો એના માટે મંદાબેનનો ખૂબ ખૂબ આભાર. બધી જુહી સભાની કવિયત્રીઓ તરફથી પણ હું પણ માનું છું અને આપને આપના વક્તવ્ય માટે સાદર આમંત્રિત કરું છું. શબ્દ, સૂર, સ્વર, સુગંધ એ બધાને લઈને આવેલો આ જુહી મેળા વચ્ચે શું કહેવું એ એક બહુ મોટો સવાલ છે. કારણ કે અમે તો બિલકુલ આ શબ્દ અને સૂરથી દૂર રહેતા માણસો છીએ, એટલે જે કહેવું છે એને કેટલા શબ્દોમાં ક્યાં કેવી રીતે મૂકવું એ મૂંઝવણ છે. પણ એ મૂંઝવણ સાથે સૌ પહેલાં તો ઉષાબેને જે આદરથી મારા વિશે વાતો કરી એના માટે એમનો ખૂબ ખૂબ આભાર. એકચ્યુઅલી તો મારો ને ઉષાબેનનો સંબંધ શરૂઆતથી પરસ્પરના વખાણ કરવાનો રહ્યો છે, એટલે એટલે એમાં હું અત્યારે દાખલ નથી થતી અને એ વાતને આગળ ત્યાં છોડી અને આગળ વધું છું. આ જે સમુદાય શિક્ષણ સંઘ છે, સમુદાય શિક્ષણ સંઘ 1982થી કામ કરે છે ને એની કામગીરીની શરૂઆત શિક્ષણના વિસ્તરણથી કરી હતી. ત્યારે પ્રૌઢ શિક્ષણ બહુ મોટા પ્રમાણમાં દેશની અંદર ચાલતું હતું અને એની આગેવાની સમુદાય શિક્ષણ સંઘે લીધી હતી. પણ વર્ષો જતાં સ્વરૂપ બદલાતા બદલાતા હવે છેલ્લા 2-3 વર્ષથી અમારો જે એજન્ડા છે, અમે જેના ઉપર ફોકસ કરીએ છીએ, એ છે અભિવ્યક્તિ. અમે જે જોયું છે સમાજની અંદર સમુદાયોનું બનવું, સમુદાયનું છૂટા થવું, પાછા એમાંથી નવા સમુદાય બનવા, એ અમીબા જેમ ફરતા હોય છે એ રીતે ફરતી એક પ્રક્રિયા છે. આ પ્રક્રિયાને ભાવનાથી, શબ્દોથી જો આપણે સજાવી શકીએ તો આપણે વધારે અસરકારક રીતે લોકો સુધી પહોંચી શકીએ. અને એ ખ્યાલથી અમે અત્યારે અભિવ્યક્તિ ઉપર કામ કરી રહ્યા છીએ. અને અમારો અનુભવ કહે છે કે ગમે ત્યાં જાઓ, યુવાનોની વચ્ચે જાઓ, મોટાની વચ્ચે જાઓ, નાની વચ્ચે જાઓ, અભિવ્યક્તિ આપણે ગુમાવતા જઈએ છીએ. આપણે વ્યક્તિવાદીમાંથી જાતિવાદી બની રહ્યા છીએ ને એક જાતિમાં ટોળાબંધ આપણે જતા થઈ ગયા છે. જો ભક્તોના ટોળા ઊભા નથી કરવા અને સમાજને એક સ્વસ્થ સમાજ રાખવો છે તો દરેક વ્યક્તિને અભિવ્યક્તિ મળવી જોઈએ. અમારા જે કાર્યક્રમો છે એની અંદર જુદા જુદા સમુદાયો સાથે જઈએ છીએ, પણ અંતિમ લક્ષ્ય તો આ છે કે આ દરેક વ્યક્તિને મળે. જે સારું મને મળ્યું છે એ સમાજના દરેક વ્યક્તિને મળે અને એને માટે જ
આવા બધા જ્યારે કાર્યક્રમો થતા હોય ત્યારે એ કાર્યક્રમોની સાથે રહેવાનું એ અમને હંમેશા ગમે છે. ઉષાબેનના તો એમના પોતાના મેં કહ્યું એમ એમની સાથેના વ્યક્તિગત સંબંધ, પણ એ વ્યક્તિગત સંબંધ ઉપરાંત પણ જે રસ્તે એ કામ કરી રહ્યા છે ને નારી ચેતના માટે જે કામ કરી રહ્યા છે, એક ઓછા અભિવ્યક્ત થયેલા સમાજને અભિવ્યક્ત કરી રહ્યા છે અને વ્યક્તિગત અભિવ્યક્તિ અને સામાજિક અભિવ્યક્તિ આપી રહ્યા છે. આ બધાનું સમુદાય શિક્ષણને મનમાં બહુ મોટું મૂલ્ય છે ને આ પ્રક્રિયા એ ઇચ્છનીય પ્રક્રિયા છે, આ પ્રક્રિયા એ સરાહનીય પ્રક્રિયા છે, આ પ્રક્રિયા એ તમારા મારા સૌના જીવનને સ્પર્શતી પ્રક્રિયા છે. અને એટલે જ અમે વર્ષ દરમિયાન સારા એવા સાહિત્ય સાથે જોડાયેલા કાર્યક્રમો કરીએ છીએ. રેણુકાબેન પણ એમાં આવેલા છે, વર્ષાબેન પણ આવેલા છે, અને લાગે છે કે સાહિત્ય એક એવો માર્ગ બતાવી શકે કે જે માર્ગ સમાજની અંદર ઊભી થયેલા રોગ, સમાજની અંદર ઊભી થયેલી અશાંતિ, સમાજની અંદર ઊભી થયેલો ડિસ્ટ્રક્શનની ભાવના, આ બધાને કદાચ સમાવી શકે. એને માટે શબ્દોને ઘણા જોર આપવાની જરૂર છે, શબ્દોને ઘણો ભાવ આપવાની જરૂર છે, શબ્દોને સમાજ સાથે જોડવાની જરૂર છે. અને કદાચ જુઈ મેળો અને સમુદાય શિક્ષણ સંઘ બેનું સાથે આવવું એ આ ખોટને પૂરી શકે. આપણે કંઈ આખો દરિયો ઉલેચી નથી શકવાના, પણ એક બિંદુ પણ થાય તો મારે તો એક ડગલું બસ થાય એમ માની અને અમે આ રસ્તે નીકળ્યા છીએ. અને મને લાગે છે કે આવી સંસ્થાઓ જુઈ મેળો બહુ સરસ કોન્સેપ્ટ છે. હું પહેલાં જુઈ વાંચીને એ જ વિચાર કરતી હતી કે આમાં રૂપ પણ છે, સુગંધ પણ છે અને રંગ વગર રંગ પણ છે. અને રંગ વગરનો રંગ જે છે એ રંગ એ સમાજ માટે ખૂબ જ ઉપયોગી છે. એટલે આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ અત્યારે તો બહુ જ ચિંતાજનક. અમે બધા તો જ્યારે પણ બેસીએ છીએ ત્યારે બહુ વિચાર આવે છે કે આપણે સમાજને કયા રસ્તે લઈ જઈ રહ્યા છીએ. મને લાગે છે કે આ બધામાંથી એક જરા હટકે એવી જો થોડી પ્રવૃત્તિ હોય તો આ પ્રવૃત્તિ હોય છે. કવિતા એ એવું માધ્યમ છે કે જે લોકોના અંતર સુધી સીધે સીધું પહોંચી જાય છે. શિક્ષણ આપવા માટે કવિતાથી વધારે લાગવવાળું અને વધારે અસરકારક એ બીજું કોઈ માધ્યમ છે જ નહીં. નવલકથા છે, વાર્તા છે, નાટક છે, નિબંધ છે, બધું જ છે, પણ કવિતા જ એટલે ઝડપથી ઇવન 7-8-9 વર્ષની છોકરીની આગળ પણ કવિતાની વાત એ જેટલા ઝડપથી એને તમારી સાથે જોડી શકે છે એટલા ઝડપથી બીજા સાહિત્યના સ્વરૂપો નથી જોડતા. અને એટલે જ સમાજ માટે કામ કરનારી સંસ્થા તરીકે અમારી અપેક્ષા કવિઓ અને કવિયત્રીઓ પાસે બહુ મોટી હોય છે કે અમને એમ થાય છે કે તમારી પાસે એક એવું સ્કિલ છે, એવું શસ્ત્ર છે, એવું સાધન છે, વૈભવ છે કે જે વૈભવ આ છૂટા પડતા જતા, ડિસઇન્ટિગ્રેટ થતા જતા સમાજને બહુ સારી રીતે જોડી શકે એમ છે. અને એ વિભાવના એ ક્યાં પણ અભિવ્યક્ત થાય છે, ક્યાંક નથી થતી, પણ વધારે ને વધારે અભિવ્યક્ત થતી રહે, લોકોમાં ફરતી રહે, ચર્ચાતી રહે એવી અપેક્ષા સાથે અમે આ કાર્યક્રમની અંદર જોડાયા છીએ. મને ખૂબ જ આનંદ થાય છે તમને સૌને આવકાર આપતા. અહીંયા આ સંસ્થા આવા લોકો માટે જ છે. સંસ્થાઓ કંઈ કોઈની વ્યક્તિગત હોતી નથી, એટલે મારી સંસ્થા છે અને મને યશ મળે છે એવું નથી, પણ તમે બધા અહીં આવ્યા છો એ સંસ્થાના રૂપને વધારે છે, સંસ્થાના ઉત્સાહને વધારે છે. તમારા સૌનું અહીંયા ખૂબ સ્વાગત છે અને આજને માટે જ નહીં, હંમેશા આ સંસ્થામાં આવવા માટે તમને સૌને આમંત્રણ છે અને તમારું અહીંયા હંમેશા સ્વાગત થતું રહેશે. આથી વિશેષ મારે કંઈ કહેવાનું નથી, કારણ કે ઘણો સુંદર કાર્યક્રમ આપણે સાંભળવાનો છે. ફરી એકવાર સૌનો આભાર માનીને વિરમું. ખૂબ ખૂબ આભાર મંદાબેન. રંગ વગરનો રંગ મને તો બહુ ગમ્યો, અને આ રંગ વગરના રંગથી ઘણા બધા રંગો સામે આવીને આમ બધું રંગીન રંગીન કરી ગયા. અને બીજી એમણે કવિતાની વાત બહુ સરસ કરી, અને ખરેખર કવિતા એક એવું માધ્યમ છે કે જેના દ્વારા આપણી વાત ખાલી આપણી જ નહીં, સમાજની વાત પણ બહુ જલ્દી સમાજ સુધી પહોંચાડી શકીએ છીએ. નાનપણ યાદ કરો અને એમાંય કવિતા સાથે જો લયબદ્ધ રીતે
આપણને કાવ્યપાઠ બધા ઘણા લોકોને બહુ ઘણી બધી કવિતાઓ યાદ હશે, સ્કૂલમાં ભણ્યા હોઈએ અને પછી ક્યારેય ન ભણ્યા હોઈએ, પણ ચારણ કન્યા, પછી મહાસાગર તો મહાસાગરવાળી, એવી લાંબી લાંબી કવિતાઓ હોય પણ આપણને યાદ રહી ગઈ હોય. તો ફરી એકવાર મંદાબેનનો આભાર, અને આ સાથે આપણા કાર્યક્રમ કાવ્ય સંમેલન તરફ, કાવ્ય પઠન તરફ જઈએ. આપણી વચ્ચે અહીંયા કવિયત્રી જુહી મેળોની કવિયત્રી ઉપસ્થિત છે, જુહી સભાની કવિયત્રી ઉપસ્થિત છે. કોઈ પણ કવિ એવો નહીં હોય કે એણે કૃષ્ણ પ્રેમ ઉપર કવિતા ન કરી હોય. કૃષ્ણ પ્રેમ કવિતામાં હંમેશા પ્રિય વિષય રહ્યો છે, અને જો કૃષ્ણ ઉપર એકાદ કવિતા પણ ના લખી હોય તો એમ લાગે કે એનું કાવ્ય તત્વ અધૂરું રહી ગયું છે. પણ ઘણા કવિ એવા હોય છે કે કૃષ્ણ પ્રેમથી વિશેષ કશું લખતા નથી હોતા. આપણી વચ્ચે એવા જે કવિયત્રી છે, જ્યોતિબેન રામાણી, કે કૃષ્ણ પ્રેમ વિશે એમની કવિતાઓ અદ્ભુત હોય છે, એમની કૃષ્ણ ભક્તિ પણ અદ્ભુત છે. એમના ઘરમાં જે એમણે કૃષ્ણની પૂજા રાખી છે એમાં રોજ રોજ જ સવારના ફૂલોની વિવિધ રંગોળીઓ કરે છે, અને પાછા વોટ્સઅપમાં એના ફોટા પણ શેર કર્યો હું. મને એમ થાય કે સવારના પોરમાં ફટાફટ કેટલા બધા કામો પરવારવાનો પૂરો સમય નથી મળતો, ત્યાં અમને પૂજા ઉપરાંત આટલી સરસ રંગોળી કરવાનો અને પછી પાછી ઉપરથી કૃષ્ણ પ્રેમની કવિતા કરવાનો પણ સમય મળી રહે છે. પણ એ કૃષ્ણ પ્રેમ છે, એ કાવ્ય પ્રેમ છે. એમના બે પુસ્તકો પ્રકાશિત થયા છે. જ્યોતિબેનને એમના કાવ્યપાઠ માટે સાદર આમંત્રણ આપું છું. પરમ સાથે પ્રીત કાવ્ય સંગ્રહમાંથી બે રચનાઓ આપણી સમક્ષ રજૂ કરું છું. પહેલી છે ક્ષણ. દરેક ક્ષણનો નવી ક્ષણે હ્રાસ હોય છે. દરેક ક્ષણને પોતાનો ઇતિહાસ હોય છે. એક ક્ષણ બહુ ખાસ હોય છે. સમાયો જેમાં આનંદનો પ્રાસ હોય છે. રાધાજમ નાચે શ્યામ સંગ મસ્તીમાં એમ ક્ષણને જાણે ગાવો રાસ હોય છે. ક્ષણભંગુર જીવન ક્ષણની પાસ હોય છે. ક્ષણ જીવીને હૈયે એને હાશ હોય છે. કડી અતૂટ છે રાખે સમયને એ વહેતો, ને સમયને હર નવી ક્ષણની આશ હોય છે. હમણાં ગોપાલબેને કહ્યું એમ કૃષ્ણ ગમે છે, તો તું બસ મને ગમે છે એ કાવ્ય રજૂ કરું છું. તારા વિરહના વરસ મને ગમે છે. તારા મિલનની તરસ મને ગમે છે. તારી કૃપાથી જે મળ્યો છે તે તારા કવનનો અમૃત રસ મને ગમે છે. તારા હાથમાં ન લે મારો હાથ ભલે તું દિલમાં આવી વસ મને ગમે છે. તારી સુરીલી તાન સંભળાય છે અધરે મોરલી રાખી હસ મને ગમે છે. નટખટ નટવર ચિત્તચોર સખા મારા કોઈ રૂપ હો તારું, તું બસ મને ગમે છે. થેન્ક યુ. ગમે છે તો ગમે છે. બહુ સરસ. પેલું કારણ નહીં જ આપવું, કારણ મને ગમે છે. એટલે ગમાડવા માટે કોઈ કારણની જરૂર હોતી નથી, એમાં કૃષ્ણને ગમાડવા માટે તો કોઈ જ કારણની જરૂર નથી. આપણી વચ્ચે કિન્નરીબેન દવે ઉપસ્થિત છે. એમને શબ્દ બહુ ગમે છે.
એમને કાવ્ય બહુ ગમે છે. કલમ લેખિકા મંચથી એમની કાવ્ય સફર શરૂ થઈ અને શબ્દની શબ્દ તરફની એમની અનન્ય પ્રીતિ એમને જુહી સભા સુધી પણ લઈ આવી છે. એમના પિતા પિયુષભાઈ મુનશી તરફથી એમને સાહિત્યનો વારસો મળ્યો છે. એમના પિતા પણ એક બહુ સારા લેખક હતા અને કિન્નરીબેન કહે છે કે હું બસ નિજાનંદ માટે કાવ્ય લખું છું. એટલે જુઓ ફરી વખત આ એક ગમવાનું કે બસ મને ગમે છે માટે હું લખું છું. કિન્નરીબેન આપને સાદર આમંત્રણ છે. ચાલ સૈયર, ચાલ સૈયર, બે આંખોને બે પાંખોમાંની આ સાગર મધ્યે લઈ જઈ મનગમતો કોઈ આકાર રચીએ, વાદળ વાદળ રમીએ. જો ભૂરા આકાશને દરિયા વચ્ચે ક્ષિતિજ ખોળતા ખોળતા ત્યાં જાંબલી રંગની લકીર ચિતરી લઈએ. જોને પેલા વાદળની હોડમાં ને જળની લહેરમાં બરફીલી રૂના ફાલ પર જાણે ઋષિ બેઠા. ચાલને એ બરફીલા ફાલ પર ચાસ ખૂંપી લઈએ. પેલા કાળા વાદળને ભેદીને ધોળા વાદળ પાછળ દોડી સંતાઈ જઈ પકડ દાવ રમીએ. પાણીના પરપોટા જેવી જિંદગીના અટપટા દાવને આમ હંફાવી દઈએ. બીજી રચના છે સૂર્ય. દરબાર ભરીને બેઠો છે સૂર્ય, દરબાર ભરીને બેઠો છે સૂર્ય, પાથરે છે કિરણો ચો તરફ. સંબંધ બાંધ્યો છે સમય સાથે, ફરે છે એ દેશ વિદેશ ચો તરફ. ફળ ફૂલ પાન ખરે ને ખીલે રોજ, એના ઉપર ઝાકળ કિરણ બધે ચો તરફ. તપી તપીને એનો તેજ ગરમાવો, સ્પર્શે ને થકવે પરિશ્રમીને ચો તરફ. ઋતુઓના આવરણે ધારે એ રૂપ, અવનવા અવતાર ધરાએ ચો તરફ. જીવન તારે ને થાય પાછા જન્મ મરણ, ઉગે આથમે સવાર સાંજ ચો તરફ. સ્પર્શે માના તિલકને એક કિરણ, ને પંખીઓનો કલરવ ચો તરફ. ઝરૂખામાં પડતા કિરણ સાથે ઉર્મિઓનો મારો સોનેરી પતંગ જાય ઊંચો ને ઊંચો આભમાં ચો તરફ. ખૂબ સરસ કિનારીબેન, તમે સૂર્યને સમય સાથે સાંકળીને એના અસ્તિત્વનો ચારેય તરફનો પરિચય સરસ કરાવ્યો. આપણી વચ્ચે કવિયત્રી રેણુકાબેન દવે ઉપસ્થિત છે. કવિયત્રી તો ખરા જ પણ વાર્તાકાર પણ છે. કેતન મુનશી વાર્તા સ્પર્ધાના તેઓ વિજેતા રહી ચૂક્યા છે અને 16 વર્ષ સુધી તથાગત દ્વિમાસિક સામયિકના તંત્રી તરીકે સફળ સેવા આપી છે. 2023માં સ્મિતા પારેખ કાવ્ય સ્પર્ધા અને લેખીની કાવ્ય સ્પર્ધામાં પણ તેઓ વિજેતા થયા છે. રેણુકાબેન પોતે કહે છે કે ધસમસતો વહેતો આ કાળનો પ્રવાહ એને રોક્યો ન જાય કઈ રીતે, પળપળના ચમકારે પંડને પરોવી જે જાણે એ જિંદગીને જીતે. કાઢીને ધાર સોય ચિત્તની ચઢાવો, કાઢીને ધાર સોય ચિત્તની ચઢાવો, ને સાચુકલા દિવસોને સીવો, આપણે જ આપણો દેવો. રેણુકાબેન
જુઈ મેળાના મંચ પર પહેલી વાર કાવ્યપાઠ કરી રહી છું, એનો રોમાંચ શેર કરું છું આપ સૌ સાથે. એક ગીત રજૂ કરું છું, એનું શીર્ષક છે સખીરી. કે આમ ન કોઈ વાત ને તોય આમ લાગે આઘાત સખીરી, એટલે પ્રેમની જે તંદ્રિત અવસ્થા છે એનું આ ગીત છે. કે આમ ન કોઈ વાત ને તોય આમ લાગે આઘાત સખીરી, હું પિયાની સાથ ને તોય હોય ન એ સંગાત સખીરી. કે આંખ તો આંજી સપના જુએ કોઈ આઘેની વાટ સખીરી, કે આંખ તો આંજી સપના જુએ કોઈ આઘેની વાટ સખીરી, સાવ અડીને ચાલતા એને ઓળખું ના એ ઘાટ સખીરી. કોઈ અજાણ્યો કેફ કે આખા જગનો જુદો પાથ સખીરી, હું પિયાની સાથ ને તોય હોય ન એ સંગાત સખીરી. એટલે જ્યારે બીજી બધી એ અવસ્થા હોય છે ત્યારે કોઈ સાથ વાત કરે તોય સાંભળતા નથી હોતા, આપણે એની એક પંક્તિ છે કે કાનમાં રેડીએ જાય આ લોકો કેવ કેવી કંઈ વાત સખીરી, કે કાનમાં રેડીએ જાય આ લોકો કેવ કેવી કંઈ વાત સખીરી, સાથ બેસીને સાંભળું તોય બંધ આ કાન કપાટ સખીરી. મનની ભીતર વાંસળી વાગે દિન જુએ ના રાજ સખીરી, હું પિયાની સાથ ને તોય હોય ન એ સંગાજ સખીરી. મનનું આખું આભ જળાહળ, એ અવસ્થા અદ્ભુત હોય છે, આપ સૌને જાણો છો. કે મનનું આખું આભ જળાહળ ક્યાંય નહીં કચવાટ સખીરી, કે મનનું આખું આભ જળાહળ ક્યાંય નહીં કચવાટ સખીરી, કોઈ ધરે છો રોજ હળાહળ તોય નહીં ઉચાટ સખીરી. કે મનનું આખું આભ જળાહળ તો ક્યાંય નહીં કચવાટ સખીરી, કોઈ ધરે છો રોજ હળાહળ તોય નહીં ઉચાટ સખીરી, સાવ ઝીણેરું મનખું હું. કે સાવ ઝીણેરું મનખું હું તોય જાત બની વિરાટ સખીરી, હું પિયાની સાથ ને તોય હોય ન એ સંગાત સખીરી. આમ ન કોઈ વાત ને તોય આમ લાગે આઘાત સખીરી, હું પિયાની સાથ ને તોય હોય ન એ સંગાત સખીરી. એક ગઝલ રજૂ કરું છું, એનું શીર્ષક છે ઉજરડા. એટલે બધાની પીડા રજૂ કરવાનો એક પ્રયાસ કર્યો છે. કે લીધો શ્વાસ પહેલો ને સ્પર્શ્યા ઉજરડા, કે લીધો શ્વાસ પહેલો ને સ્પર્શ્યા ઉજરડા, રુદનની મશે થોડું કણસ્યા ઉજરડા. લીધો શ્વાસ પહેલો ને સ્પર્શ્યા ઉજરડા, રુદનની મશે થોડું કણસ્યા ઉજરડા, સતત સાથ સાથે સતત પાસ પાસે, પીધા તોય આકંઠ તરસ્યા ઉજરડા. લીધો શ્વાસ પહેલો ને સ્પર્શ્યા ઉજરડા, કીધા વાર તલવાર જેવા જ નક્કર, કીધા વાર તલવાર જેવા જ નક્કર, સ્વજન નામ ધારીએ ધર્યા ઉજરડા. કે કીધા વાર તલવાર જેવા જ નક્કર, સ્વજન નામ ધારીએ ધર્યા ઉજરડા, પરાયા કને નાવડ્યું ઝૂકવાનું, નાવડ્યું ન આવડ્યું. કે પરાયા કને નાવડ્યું ઝૂકવાનું, સ્વમાને સ્વમાને ઉઘડ્યા ઉજરડા. કદી આંખ દ્વારે મળ્યા છે ઉજરડા, કદી આંખ દ્વારા મળ્યા છે ઉજરડા, કદી બંધ કાને કર્યા ઉજરડા. કદી આંખ દ્વારા મળ્યા છે ઉજરડા, કદી બંધ કાને કર્યા ઉજરડા, કદી સાવ અમથા અનાયાસ શબ્દે, કદી સાવ અમથા અનાયાસ શબ્દે, પીડાથી લબાલબ ભર્યા ઉજરડા. કદી કોના હાસે પરોવ્યા ઉજરડા, કોઈક હાસ્ય બહુ કાતિલ હોય છે ક્યારેક. કદી કોના હાસે પરોવ્યા ઉજરડા, કોના કોઈના, કે કદી કોના હાસે પરોવ્યા ઉજરડા,
કદી કોના આંસુમાં રોયા ઉજરડા, કદી કોઈના સાવ સ્થિત પ્રજ્ઞ ભાવે કણેકણમાં પેસી વલોવ્યા ઉજરડા. એટલે કોઈએ કંઈ કરવાનું હોય ને કશું જ ના કરે, એ સ્થિતિ બહુ અસહ્ય હોય છે. કે કદી કોના હાસે પરોવ્યા ઉજરડા, કદી કોના આંસુમાં રોયા ઉજરડા, કદી કોઈના સાવ સ્થિત પ્રજ્ઞ ભાવે કણેકણમાં પેસી વલોવ્યા ઉજરડા. ઉજરડે ઉજરડે જીવાતું ગયું છે, કે ઉજરડે ઉજરડે જીવાતું ગયું ને હૃદયથી કદીના બુજાયા ઉજરડા. કે કડવી વાત ભૂલાતી નથી હોતી ક્યારેય. કે ઉજરડે ઉજરડે જીવાતું ગયું ને હૃદયથી કદીના બુજાયા ઉજરડા, મલમ કોઈ માફક ન આવ્યો કદાપી. કે મલમ કોઈ માફક ન આવ્યો કદાપી, ઉજરડે ઉજરડે રૂઝાયા ઉજરડા, ઉજરડે ઉજરડે રૂઝાયા ઉજરડા. લીધો શ્વાસ પહેલો ને સ્પર્શ્યા ઉજરડા, રુદનની મશે થોડું કણસ્યા ઉજરડા, સતત સાથ સાથે સતત પાસ પાસે પીધા તોય આ કંઠ દર્શ્યા ઉજરડા. ખૂબ ખૂબ સરસ. ઉઝરડાની વાત પણ બધાને જ સ્પર્શતી હોય છે, પણ એનાથી વિશેષ પણ હું પિયાની સાત સખીરી ને તોય ન હોય એ સંગાત સખીરી. દરેક સ્ત્રીની આ વાત છે, વેદના નથી પણ વાત તો ખરી જ, કે બધાને આ ફરિયાદ તો હંમેશા રહેલી છે. હવે આપણે સંગીત તરફ પ્રયાણ કરીએ. હમણાં જ અમિતાબેન શાહે બહુ જ સરસ પ્રાર્થના રજૂ કરી. મંદાબેનના બહેન છે અને અધ્યાપન ક્ષેત્રે વર્ષો સુધી સેવા આપ્યા બાદ હાલ નિવૃત્ત છે. તેઓ પ્રોફેસર હતા. એમને વિનંતી કરું છું કે એક સરસ મજાનું ગીત રજૂ કરે. કવિત્રીની કોઈ રચના અત્યારે મને યાદ નથી. હું શ્રી ઉમાશંકર જોશીની એક કાવ્ય છે. સૂર્યચંદ્રને દિયો
શોરે અમે સુરે સરિત માના શો કલ કલ કુંજન સુઈ પૂછશો તમે હરી છે આશો પંખી માત્રને મુનિવ્રત આપો ચૂપ કરી દો ઝરણા પૂરો બેડીમાં હૃદય હૃદય પર નર્તન આપણી વચ્ચે ખાસ અમેરિકાથી પધારેલા વાગ્યકાર નંદિતા ઠાકોર ઉપસ્થિત છે. એક સારા કવિયત્રી, સ્વર નિયોજક અને સંગીતજ્ઞ છે. ઈશ્વર એમને શબ્દ અને સૂરનું બંને વરદાન આપી નવાજ્યા છે. થોડી ઈર્ષા આવે પણ નથી કરતા. અમેરિકા રહે છે પણ એમનું હૃદય સતત ભારત સાથે જોડાયેલું હોય છે, એટલે વારે વારે અમેરિકાથી ભારત ભાગીને આવે છે. શાસ્ત્રીય સંગીત વિશારદ નંદિતા ઠાકોરને સાહિત્ય અને કલા વારસાગત છે એમ ચોક્કસ કહી શકાય, કારણ કે એમના પિતા વિનોદ અધ્વર્યુ પ્રતિષ્ઠિત સાહિત્યકાર અને માતા સુરંગી અધ્વર્યુ કલાકાર હતા. એમના દાદી પણ બહુ સુરેલું ગાતા હતા. આપણને સૌને નંદિતા ઠાકોરને સાંભળવાની ઉતાવળ હોય એ સ્વાભાવિક છે. નંદિતા ઠાકોર આજે આપણી સમક્ષ જુઈ મેળોની કવિયત્રીના એમણે પોતે સ્વરબદ્ધ કરેલા કાવ્યોની પ્રસ્તુતિ કરશે, પણ સાથે મારી એમને ખાસ વિનંતી છે
કે જુએ મેળોની કવિયત્રીનું સર્જન તો સૂરમાં ઢાળીને સરસ રજૂઆત કરવાના જ છે, પણ પોતાની કવિતા પણ રજૂ કરે એને પણ મેં ક્રમમાં ગોઠવી છે. ક્રમ આવશે એટલે હું ચોક્કસ કહીશ, મૂંઝવીશ નહીં. પણ આપણે એમના વિશે આગળ પણ થોડી થોડી વાતો કરતા રહીશું. અત્યારે એમને ખાસ વિનંતી કે એમના સુરીલા કંઠના તાર છેડે અને કવિયત્રી ભાર્ગવી પંડ્યાની ગઝલ વેણું વગાડે શ્વાસમાં, મને એમ છે આ નંદિતાની પણ ગમતી ગઝલ છે, મારી પણ ગમતી ગઝલ છે. અને ફરી એક વખત કે કૃષ્ણ વગર કાવ્ય અધૂરું છે, ભાર્ગવી પંડ્યાની રચના નંદિતા ઠાકોરના કંઠે. થોડીક શોધખોળમાં સમય બગાડી રહી છું, પણ બેસિકલી મારી નર્વસનેસ ઓછી કરવાનો પ્રયત્ન કરી રહી છું. એ તો પોડિયમ પાછળ હોઈએ એટલે દેખાય નહીં, પણ જુઈ મેળોના ઉપક્રમે આપણે અહીંયા ભેગા થયા છીએ. મને એક શબ્દ એમણે જે વાપર્યો છે ને એ વધારે ગમ્યો કે સંગીત સંધ્યા. ને તો ઘણા લોકો પેલું સુગમ સંગીતનો કાર્યક્રમ, એ વસ્તુઓ જુદી છે. અને જ્યારે મને ઉષાબેને પૂછ્યું કે વાજિંત્રો વિશે કે એ માટે શું જોઈશે કે આપણે શું વ્યવસ્થા કરવી છે, તો એમના મનમાં જે હતું પણ એમણે મારા પર ઠોકી બેસાડ્યું નહોતું. અને એ જ મારા મોઢામાંથી નીકળ્યું કે અહીંયા કવિતાનો શબ્દ ઉજાગર કરવાની વાત છે. એને કંઠ મળે છે એ એનું એક નસીબ છે, અથવા તો આપણા સૌનું નસીબ છે, પણ બે સાથે સાથે ચાલે છે એવું આપણે ઘણીવાર જોયું જ છે અને ચાલવા પણ જોઈએ. પણ જ્યારે શબ્દને ઉજવતા હોઈએ ત્યારે સંગીત ભળે તો આનંદ બેવડાય, પણ એ સંગીત શબ્દ પર હાવી થઈ જાય એ ન ચાલે. એટલે આજે અહીંયા સંગીતમય રજૂઆત ચોક્કસ થઈ રહી છે, પણ મહત્ત્વનો શબ્દ છે. આજના એમાં ખાસિયત તમે જોયું કે જુઈ મેળામાં ભળેલી જોડાયેલી કેટલી બધી બહેનો અને એમની કેટલી બધી સરસ મજાની કલમો, એમાંથી થોડીક નમૂના રૂપે હું અહીંયા મૂકીશ. અને પાછળ હજુ ઘણું લિસ્ટ મોટું છે મારી પાસે, એટલે ઉષાબેનને હું ધીમેરીને કહી દઉં છું કે આવું વારે વારે થવું જોઈએ, હા, કારણ કે બીજી બધી બહેનોની રચના નહીં તો ક્યારેય ગવાશે. તમે વારે વારે આવતા રહેજો, મને તો બહાનું જ જોઈએ છે એટલે કોઈ પ્રશ્ન જ નથી. પણ એટલે શબ્દ ઉજવવાની વાત છે એટલે મને એક શેર યાદ આવે છે કે સાવ ખાલી ખમ છે ભીતર ઝીલતા કાગળ બધું, સાવ ખાલી ખમ છે ભીતર ઝીલતા કાગળ બધું, જીવવા માટે કલમનો કેટલો આધાર છે. હવે વાહ વાહ, આ બેન ભાર્ગવી પંડ્યાને નામે લખી દો કારણ કે શેર એમનો છે. તો ગોપાલીએ કહ્યું એમ મારી, આમ તો જ્યારે કોઈક શબ્દ સાથે કામ કરતા હોઈએ અથવા સૂર સાથે કામ કરતા હોઈએ તો મને બહુ જ ગમતી રચના છે એવું બોલવાની એક ટેવ અમને પડી ગઈ છે, પણ પછી એમ થાય કે બધી રચનાઓ ગમતી જ હોય છે, શું કરવું, આપણે એવું ભેદભાવ કરીને બોલવું, કારણ કે આપણા પોતાના બાળકોમાં આપણે કરીએ એવું કે ના મારો મોટો દીકરો મને બહુ વહાલે, એવું કોઈ દિવસ આપણે બોલતા નથી, તો પછી આ કેમ. તો બધા જ વહાલા શબ્દો છે, બધી જ કલમો વહાલી છે. એમાંથી આ ધાંધલ ધમાલ દોડાદોડી ટ્રાવેલિંગમાં હું જે થોડાકને ન્યાય આપી શકી છું એટલા માટે આ થોડાક નામો અહીંયા પસંદ થયા છે. અને ક્યાંક કશેક સૂરની ક્ષતિને તમારે દરગુજર કરવી જ પડશે, કારણ કે થોડીક નર્વસનેસ છે ને આ માયાબેનને જોઈને આવી ગઈ છે. આ અમારી સૂર કિન્નરી સામે બેઠી છે ને ગાવાનું મારે છે, પણ એ ચલાવી લેશે. એ 40 વર્ષથી એણે મને વેઠી છે, 40 વર્ષ પહેલાં તો આજે તો ચલાવશે જ ને.
બહુ જ સુંદર છે. ગોપાલીએ કહ્યું ને એમ કે ભાગ્યે જ કોઈ સર્જક એટલે કોઈ કવિ એવો હોય છે કે જેણે કૃષ્ણ રચના ન કરી હોય. તો એવી જ એક સરસ મજાની કૃષ્ણ રચના, એકચ્યુઅલી આ છે ને એક મારા પ્રોજેક્ટના ભાગરૂપે છે. એટલે પહેલાં મને એમ થયું કે આ ઉઘાડી ન દેવું જોઈએ, પણ ઓલરેડી ઘણી બધી જગ્યાએ વહેંચ્યું છે ને, આ જોઈ મેળામાં તો વહેંચવું જ જોઈએ. કે કોવિડ વખતે, લોકડાઉન વખતે કેટલાક હરિગીતો વાંચવામાં આવ્યા કરતા હતા, અને એમ થયું કે આપણે હરિગીતોની સિરીઝ કરીએ. એટલે એમાં કોઈ જ ભગવાનનું સ્પષ્ટ નામ આવે કે ના આવે બહુ જરૂરી નહોતું, પણ એવો એક ભાવ જે આવવો જોઈએ જેને આપણે ટિપિકલ ભજન કે ભક્તિ ગીત ન કહીએ, પણ હરિ સાથે તમને ક્યાંક જોડે એવી કોઈક વસ્તુ હોય. અને એટલી અઢળક રચનાઓ મને મળી છે, આઈ વિશ કે હું એ બધાનું ક્યાંક સ્વરાંકન કરવાની ક્ષમતા રાખતી હોઉં અને ક્યારેક કરી શકું. પણ એમાંની જે થોડી થઈ છે અને કદાચ બહુ ઝડપથી એક આલ્બમ સ્વરૂપે આપણી પાસે આવી શકે એવા પ્રયત્નો કરું છું, તો એમાંની આ એક રચના. તાનપુરો વગાડવાના પ્રયત્નો કરું છું ખરી, પણ કદાચ જો બહુ જ લાઉડ થાય તો મને તમે ના કહેજો કે બંધ રાખો. વેણું વગાડે શ્વાસમાં પડકારને હમ ફાવતો યદુવંશનો અપવાદ તું. વેણું વગાડે શ્વાસમાં એવો સુરીલો સાદ તું, પડકારને હમ ફાવતો યદુવંશનો અપવાદ તું. વેણું વગાડે શ્વાસમાં ગુવાળ થઈ હંકાર છે મનમાં સ્મરણના ધણ હવે, ગુવાળ થઈ હંકાર છે મનમાં સ્મરણના ધણ હવે, નીરવ નીરવ નિશામારણ જણે ગેબી અલૌકિક નાદ તું. વેણું વગાડે શ્વાસમાં પીળું પીતાંબર વાસળીને મોર પીછે સોહતો, પીળું પીતાંબર વાસળીને મોર પીછે સોહતો, એ ભાન ભૂલી રાસ રમતા યૌવને ઉન્માદ તું, એ ભાન ભૂલી રાસ રમતા યૌવને ઉન્માદ તું. વેણું વગાડે શ્વાસમાં બ્રહ્માંડ ધીરે ખૂલતું, ઉઘડે રહસ્યો સામટા, બ્રહ્માંડ ધીરે ખૂલતું ઉઘડે રહસ્યો સામટા, આયુધ મધ્ય ઉચ્ચરાતા સત્યનો સંપાદ તું, આયુધ મધ્ય ઉચ્ચરાતા સત્યનો સંવાદ તું. વેણું વગાડે શ્વાસમાં હાફે સમય પણ શ્યામ થઈ, ત્યાં પીપળાની છાયમાં હાફે સમય પણ શ્યામ થઈ, ત્યાં પીપળાની છાયમાં ઘેરી ઉદાસી પાપણે, ઘેરી ઉદાસી પાપણે ને આંખમાં અવસાદ તું. વેણું વગાડે
શ્વાસમાં એવો સુરીલો સાદ તું પડકારને હમ ફાવતો યદુવંશનો અપવાદ તું વેણુ વગાડે શ્વાસમાં. સ્ત્રીની આંતરિક શક્તિનો પરિચય કરાવે છે. નંદિતા ઠાકોરને વિનંતી, હું બહુ સંચાલનમાં હવે પડવા નથી માગતી, એટલા માટે નંદિતા ઠાકોરને વિનંતી કે એમણે સ્વરબદ્ધ કરેલી કવિયત્રી લક્ષ્મી ડોબરિયાની આઝાદીનો મહિમા કરતી ગઝલ પ્રસ્તુત કરે. આ સંચાલક બહેન જે છટક બારી શોધી રહ્યા છે એ ચાલવાનું એટલા માટે નથી કે મને એ બાને બ્રેક મળી જાય છે, એટલે તમે બેન તમારું કાર્ય કરજો, વાંધો નથી. પ્રશ્ન ખુદને પૂછવા આઝાદ છું, પ્રશ્ન ખુદને પૂછવા આઝાદ છું, દાખલો બેસાડવા આઝાદ છું, દાખલો બેસાડવા આઝાદ છું, પ્રશ્ન ખુદને પૂછવા આઝાદ છું. ચાર ભીતો ઉંબરાની ઓથમાં, ચાર ભીતો ઉંબરાની ઓથમાં, જાતને વિસ્તારવા આઝાદ છું, જાતને વિસ્તારવા આઝાદ છું, પ્રશ્ન ખુદને પૂછવા આઝાદ છું. હુંની સામે હુંનો જ્યારે જંગ હોય, હુંની સામે હુંનો જ્યારે જંગ હોય, હારવા કે જીતવા આઝાદ છું, હારવા કે જીતવા આઝાદ છું, પ્રશ્ન ખુદને પૂછવા આઝાદ છું. જિંદગીનું ચિત્ર ઝાંખું થાય નહીં, જિંદગીનું ચિત્ર ઝાંખું થાય નહીં, રંગ મારો પૂરવા આઝાદ છું, રંગ મારો પૂરવા આઝાદ છું, પ્રશ્ન ખુદને પૂછવા આઝાદ છું. ભાગ્ય બે ડગલા ભલે આગળ રહે, ભાગ્ય બે ડગલા ભલે આગળ રહે, હું સમય સાથે જવા આઝાદ છું, હું સમય સાથે જવા આઝાદ છું, પ્રશ્ન ખુદને પૂછવા આઝાદ છું, દાખલો બેસાડવા આઝાદ છું, દાખલો બેસાડવા આઝાદ છું, પ્રશ્ન ખુદને પૂછવા આઝાદ છું, આઝાદ છું, આઝાદ છું. સરસ. હું સામે હું જરૂર હોય,
કે જીતવા આશા તમે જુઓ આ શબ્દોમાં શબ્દની ચમત્કૃતિ છે કેવી કે બસ આની અંદર પ્રેમ સમર્પણ અને કુમાર વધુ જ આની અંદર વ્યક્ત થઈ જાય છે પ્રેમ એ પણ કાવ્ય તત્વનો એક બહુ જ સરસ ભાવ છે કવિયત્રી યામિની વ્યાસ કહે છે આ તારી યાદને છાંટી જરા રંગ્યો પવન મહેતો આ તારી યાદને છાંટી જરા રંગ્યો પવન મહેતો હજી રસ્તામાં છે અક્ષર ને ઉપાડી કલમ ક્યા બાત યામિની વ્યાસની આ ગઝલને નમિતા ઠાકોરના સ્વરમાં માણીએ મારે કહેવાની જરૂર નથી કારણ કે બધાને ખબર જ છે કે અહીંયા જેટલી પણ પ્રસ્તુતિ થશે બધાનું એટલો સરસ મને એક શેર યાદ આવે છે યાદ નથી આવતો આની રચનામાં સામે જ છે પણ ક્યારેક મેં કહું ને કે ક્યારેક મને ભય રહે છે કે સંગીત હાવી થઈ જશે ને ક્યાંક શબ્દ નહીં પહોંચે તો કવિની કલમને અન્યાય ન થાય એટલા માટે મારે ખાસ આ શેર બોલવો છે કે જો ઉજવી નાખો અવસર તો બને ઉત્સવ કહ્યું એણે જો ઉજવી નાખો અવસર તો બને ઉત્સવ કહ્યું એણે તરત મીંઢળને બાંધી ચૂડી ખનકાવી ખનન મહેતો આ તારી યાદને છાંટી જરા રંગ્યો પવન મહેતો આ તારી યાદને છાંટી જરા રંગ્યો પવન મહેતો આ તારી યાદને છાંટી જરા રંગ્યો પવન મહેતો હજી રસ્તામાં છે અક્ષર હજી રસ્તામાં છે અક્ષર ને ઉપાડી કલમ મહેતો આ તારી યાદને છાંટી જરા રંગ્યો પવન મહેતો હૃદયને આર પારે વિંધી નાખે પ્રેમ એવો છે હૃદયને આર પારે વિંધી નાખે પ્રેમ એવો છે હતો એ તો મલમ જેવો હતો એ તો મલમ જેવો જે ધાર્યો તો જખમ મેં તો આ તારી યાદને છાંટી જરા રંગ્યો પવન મહેતો મને હું યાદ આવું ત્યારે લાગે કે તું સંભારે મને હું યાદ આવું ત્યારે લાગે કે તું સંભારે મળ્યું ફરમાન સમજીને મળ્યું ફરમાન સમજીને ઉપાડ્યા લો કદમ મેં તો આ તારી યાદને છાંટી જરા રંગ્યો પવન મેં તો જો ઉજવી નાખો અવસર તો બને ઉત્સવ કહ્યું એણે જો ઉજવી નાખો અવસર તો બને ઉત્સવ કહ્યું એણે તરત મીંઢળને બાંધી હો તરત મીંઢળને બાંધી ચૂડી ખનકાવી ખનન મેં તો આ તારી યાદને છાંટી જરા રંગ્યો પવન મેં તો બધી વાતો છતી થઈ જાશે આંખોમાંથી સીધી તો બધી વાતો છતી થઈ જાશે આંખોમાંથી સીધી તો ગઝલમાં ક્યાં કહું આ ગઝલમાં ક્યાં કહું ઢાળો આ પાપણનો પટલ મેં તો આ તારી
યાદને છાંટી જરા રંગ્યો પવન મેં તો આ તારી યાદને છાંટી જરા રંગ્યો પવન મેં તો હજી રસ્તામાં છે અક્ષર ને ઉપાડી કલમ મેં તો આ તારી આપણે વિશ્વ ફરક પર ખૂબ વિસ્તાર છે, પણ ઘરને સમયને રાખવાની આવડત દરેક સ્ત્રીને હસ્તગત હોય છે. નારી શક્તિની આ જ તો ખૂબી છે કે એને ખબર છે કે એને ઘરની છત બની અને જીવનના પોતને સમયને રાખવાનું હોય છે. કવિયત્રી ગોપાલી બુચની ગઝલ મને એમ કે કવિયત્રી ગોપાલી બુચ અહીંયા ચૂપ રહેશે તો મને બોલવાનો આ વસ્તુ માટે લાભ મળશે, પણ એમનું સંચાલક પણ હું બરાબર નિભાવે છે. છત બનીને ઘર સમેટી રાખવાનું હોય છે. આપણે પેલું જમીનની વાત કરીએ અને થાંભલાની વાત કરીએ અને બધું છત ભૂલી જતા હોઈએ છે કે છત બનીને ઘર સમેટી રાખવાનું હોય છે, જિંદગીનું પોત એમ જ સાંધવાનું હોય છે. છત બનીને ઘર સમેટી રાખવાનું હોય છે, છત બનીને ઘર સમેટી રાખવાનું હોય છે, જિંદગીનું પોત એમ જ સાંધવાનું હોય છે, જિંદગીનું પોત એમ જ સાંધવાનું હોય છે, છત બનીને ઘર સમેટી રાખવાનું હોય છે. વાર્તા દિલ આપવાની એટલે અડધી રહી, વાર્તા દિલ આપવાની એટલે અડધી રહી, તું ન સમજ્યો તારે પણ દિલ આપવાનું હોય છે, તું ન સમજ્યો તારે પણ દિલ આપવાનું હોય છે, છત બનીને ઘર સમેટી રાખવાનું હોય છે, આખરે ખેંચી જશે એ દુર્ગતિના પથ તરફ, આખરે ખેંચી જશે એ દુર્ગતિના પથ તરફ, કે વિસ્તરે જો હું પણું તો નાથવાનું હોય છે, વિસ્તરે જો હું પણું તો નાથવાનું હોય છે, છત બનીને ઘર સમેટી રાખવાનું હોય છે, લડખડા તું મન સતત સમજણ વેખી ભાગશે, લડખડા તું મન સતત સમજણ વેખી ભાગશે, આયનો એને બતાવી વાળવાનું હોય છે, આયનો એને બતાવી વાળવાનું હોય છે, છત બનીને ઘર સમેટી રાખવાનું હોય છે, સત્યને પણ શોધવાનું એટલું
અઘરું નથી, સત્યને પણ શોધવાનું એટલું અઘરું નથી. ઝેર મૂકી જીભ પર બસ ચાખવાનું હોય છે, ઝેર મૂકી જીભ પર બસ ચાખવાનું હોય છે. છત બનીને ઘર સમેટી રાખવાનું હોય છે, જિંદગીનું પોત એમ જ સાંધવાનું હોય છે. છત બનીને ઘર સમેટી રાખવાનું હોય છે. સુંદર રચના, મને પણ સુંદર. સલામ. મોર પીંછથી પીઠી ચોળી થઈ ગઈ છું તૈયાર, હરિવર લગાડશો ના વાર, હરિવર લગાડશો ના વાર. મોર પીંછથી પીઠી ચોળી થઈ ગઈ છું તૈયાર, હરિવર લગાડશો ના વાર, હરિવર લગાડશો ના વાર. મોર પીંછથી પીઠી ચોળી એકલા સર કે ઉઘડ્યા તન બીજે ઉઘડ્યું મન, એકલા સર કે ઉઘડ્યા તન બીજે ઉઘડ્યું મન. મારણ મોહન વશીકરણ ના ઉચ્ચાટન સ્તંભન, પાણી ગ્રહણથી શરૂ કરીને ફેરા ફરવા ચાર, હરિવર લગાડશો ના વાર, હરિવર લગાડશો ના વાર. મોર પીંછથી પીઠી ચોળી થઈ ગઈ છું તૈયાર, હરિવર લગાડશો ના વાર, હરિવર લગાડશો ના વાર. શરણાઈને સ્થાને આપણ વાસલડી રાખીશો, શરણાઈને સ્થાને આપણ વાસલડી રાખીશું. ચોખાનો કંસાર નહીં પણ ગોરસડા ચાખીશું, ચોખાનો કંસાર નહીં પણ ગોરસડા ચાખીશું. આ રીતે ઉકેલી અવસર, આ રીતે ઉકેલો અવસર, કોઈ રહે ના ભાર, હરિવર લગાડશો ના વાર, હરિવર લગાડશો ના વાર. મોર પીંછથી પીઠી ચોળી થઈ ગઈ છું તૈયાર, હરિવર લગાડશો ના વાર, હરિવર લગાડશો ના વાર. મોર પીંછથી પીઠી ચોળી. આ નંદિતા ઠાકોર ખાલી છે જ નહીં, આ ખોટી વાતો છે. એટલા માટે તો અમેરિકાથી મારા બે સપોર્ટર લઈને આવી છું. એ લોકો ત્યાં મને સાંભળીને કંટાળ્યા નથી એટલે અહીંયા પણ આવ્યા છે. ના, આ ખાસ મારે એટલા માટે કહેવું પડ્યું કે તમે એમ વિચાર કરજો, ઘણી વખત પેલો કાચો પાપડ પાકો પાપડવાળો છે ને, એ એક ધારું એક તાલમાં આપણે બોલી નથી શકતા. આપણા શબ્દો અને આપણી કવિતાઓ પણ આપણને આટલી યાદ નથી રહેતી,
તો આટલી બધી કવિયત્રીના ગીત ગઝલ મોઢે રાખવા અને અલગ અલગ સૂરમાં એક ધારા પ્રસ્તુત કરવા, આપણે ઘરે એક વખત ટ્રાય કરજો, એક ગીત ગાયા પછી તરત બીજું શરૂ કરજો, જોજો આગલા સૂરમાં મેચ થશે. આ તાળી એના માટે હતી, આ તાળી એના માટે હતી. આ છોકરી માટે એવું કહી શકાય કે ગાંઠનું ગોપીચંદન ખર્ચીને પણ પોતાની ભાષા અને સંગીતને ક્યાં ક્યાં દૂર દૂર ખૂણા સુધી પહોંચાડવા માટે એ સતત કાર્યરત રહે છે, દોડતી રહે છે, અને એ રીતે સાહિત્ય અને સંગીતની એ ખરી સેવા કરે છે. એમાં પણ જો ગમતા કવિયત્રી હોય એના તો એમાં જે તલ્લીનતા આવે છે, એમાં જે એ જીવ રેડીને જે કામ કરે છે, એ હમણાં જ્યારે ગીત પ્રસ્તુત કરશે ત્યારે ખબર પડશે કે આદરણીય ઉષાબેનની જળ બિલ્લોરી અને મીરા અને મેવાડ આ બંને રચના નંદિતાની બહુ જ પસંદગીની રચના છે. એટલે એણે મને એવું કીધું છે કે તું તારે બોલજે, પછી આ બેમાંથી મને જે ગમશે અથવા તો એ વખતે મારાથી જે ગવાશે, જે સ્ફૂરશે એ હું ગાઈશ. તો ઉષાબેનની રચના અને નંદિતાનું સ્વરાંકન અને સ્વર. ઉષાબેનનો પ્રેમ એટલો બધો છે કે બિચારા કોઈ દિવસ ફરિયાદ કરતા નથી, પણ બીજા એક બે કવિત્રીઓએ તો અને કવિઓએ પણ ફરિયાદ કરેલી કે બહેન અમે બીજા અઢળક ગીતો લખ્યા છે, તમે કેમ બે જ મંડી પડ્યા છો. ઉષાબેન સદનસીબે આવું નથી કહેતા, પણ કેટલીક રચનાઓમાં કહ્યું ને કે આ મને ગમતી ને એવું ન કરીએ તો પણ કેટલી કેટલી અમુક એવી ક્ષણે થઈ હોય છે, લખાઈ હોય છે અથવા એવી ક્ષણે કમ્પોઝ થઈ ગઈ હોય છે, થઈ ગઈ હોય છે, કરવી નથી પડી હોતી, તો એ રચનાઓ કોઈક જુદી રીતે આપણી બહુ જ નજીકની રચનાઓ થઈ જતી હોય છે. આ એમાંની એક રચના છે. એટલે હું જળ બિલ્લોરી તો ગાઈશ જ, પણ એ પહેલાં મારે ગાવું જ પડશે. તો મીરાને મેવાડ શું શું દ્વારિકા, મીરાને મેવાડ શું શું દ્વારિકા, હરિ નામના અજવાળામાં હર પળ હરતી ફરતી, હરિ નામના અજવાળામાં હર પળ હરતી ફરતી, મધ દરિયે તોફાન ઉઠે તોય નૌકાની તરતી, ઉઠે અચાનક આંધી તોય, ઉઠે અચાનક આંધી તોય, ક્યાં ચિંતાએ કરતી, મીરાને મેવાડ શું શું દ્વારિકા, હથે વાળો હરી સાથે ને શે પજવે કોઈ હીણા, હથે વાળો હરી સાથે ને શે પજવે કોઈ હીણા, આંધીના કણ થઈને વરસે ફોરા ઝીણા ઝીણા, ભાવ મધુરી ગુંજે હૈયે, ભાવ મધુરી ગુંજે હૈયે, હરિ નામની વીણા, મીરાને મેવાડ શું શું દ્વારિકા, મીરાને મેવાડ શું શું દ્વારિકા, શું દ્વારિકા શું દ્વારિકા, મીરાને
મેવાડશું શું દ્વારિકા. આકાશિયાંબાને આવ્યો મોર અને છે જળ બિલ્લોરી. આકાશિયાંબાને આવ્યો મોર અને છે જળ બિલ્લોરી. ચાંદાની આંખોમાં છલક્યો તોર અને છે જળ બિલ્લોરી. આકાશી આંબાને આવ્યો મોર અને છે જળ બિલ્લોરી. આ વાદળના પાના ખોલીને કોણ પઢાવે અમને નિષ્દિન. આ વાદળના પાના ખોલીને કોણ પઢાવે અમને નિષ્દિન. ઠોઠ નિશાળી ફોરા કરતા શોર અને છે જળ બિલ્લોરી. આકાશી આંબાને આવ્યો મોર અને છે જળ બિલ્લોરી. સૂરમાં ને યાર ઘનઘોર ઘટાના મેળામાં જ્યાં વાગી ઢોલે થાપ જરીકે. ઘનઘોર ઘટાના મેળામાં જ્યાં વાગી ઢોલે થાપ જરીકે. આકાશી નટ રમતો વી જલ દોર અને છે જળ બિલ્લો. આકાશી આંબાને આવ્યો મોર અને છે જળ બિલ્લોરી. ધરતીના ખાંડણીએ નભની નાર કયું આધાન છડે છે. ધરતીના ખાંડણીએ નભની નાર કયું આધાન છડે છે. ઝીંકાતા સાંબેલાનું જોર અને છે જળ બિલ્લોરી. આકાશી આંબાને આવ્યો મોર અને છે જળ બિલ્લોરી. વરસાદે ભીજાતા નાતા છોરા શોકલ શોર મચાવે. વરસાદે ભીજાતા નાતા છોરા શોકલ શોર મચાવે. કે નાવા આવે તડકો થઈને ચોર અને છે જળ બિલ્લોરી. આકાશી આંબાને આવ્યો મોર અને છે જળ બિલ્લોરી. ચાંદાની આંખોમાં છલક્યો તોર અને છે જળ બિલ્લોરી. આકાશી આંબાને આવ્યો મોર અને છે જળ બિલ્લોરી. તો મને એવું કહ્યું કે નંદિતા હું એક વાત કરી જ લઉં. ન્યૂજર્સી મને મળવા આવી હતી, રહેવા આવી હતી મારી સાથે. તો 3 કલાકનો ડ્રાઈવ કરી અને આ કીધું ને, વરસતા વરસાદની અંદર અમે નાના બાળકની જેમ પલાળ્યા. અને અમે જે તોફાનને મસ્તી કર્યા બે જણાએ એ જોઈને મારી દીકરી અને એની ફ્રેન્ડને એમ થયું કે આટલો બધો વરસાદ અહીં કાયમ આવે છે ને આપણે શું કરીએ. પછી પાછી બીજે દિવસે સવારે ઘર ખોલીને બહાર ગયા ને જવાના ટાઈમે તો જોયું કે ગાડી તો થઈ ગઈ છે. તો એમાં પણ આનંદ જો ઓકે છે કે ભલે તો બીજા 3 કલાક વધારે લેવા રહેવા મળશે સાથે, ચલો ઉપડી હવે ગાડી લેવા માટે. પણ એટલે આ વ્યક્તિત્વ એવું છે, આનંદી નિખાલસ સરળ એના ગુણ છે, પણ એની સાથે બીજી એના વિવિધ આયામ પણ જોડાયેલા છે. કે આ બેન પત્રકાર પણ રહી ચૂક્યા છે અને ઘણી સેવા પત્રકાર તરીકે એણે હંમેશા મનને ગમતું કર્યું છે. એણે જુદા જુદા અનુભવ લેવા ગોરમારજનું કામ પણ કરે છે, અમેરિકામાં લગ્ન કરાવવાનું કામ પણ બહુ સરસ રીતે કરે છે. આ બહુ આયામી વ્યક્તિત્વ છે અને એનું આંતરવિશ્વ બહુ બહુ સમૃદ્ધ છે. એની સાથે રહો ને
ચાર પાંચ કલાક રહો તો તમને ખબર પડી જાય કે આ છોકરી શું છે, એના પ્રેમમાં પડી જવાય એવું વ્યક્તિત્વ છે. કવિયત્રી તરીકે બહુ ખીલ્યા છે. એના ત્રણ કાવ્ય સંગ્રહ ઉપરાંત એક પત્ર સંપાદન પણ થયું છે અને આંતરવિશ્વની ઉદારતાને પરિણામે જ મોટાભાગે અન્યની કવિતા સંભળાવવાનું વધારે પસંદ કરે છે. પણ આજે નંદિતાને વિનંતી છે કે પોતાની રચના પ્રસ્તુત કરે. હોમવર્ક નથી કર્યું એટલે ઓકે. એક ગઝલ. રણ ભરી ભીતર તું જળની વાત ના કર, રણ ભરી ભીતર તું જળની વાત ના કર, હાથથી છૂટેલ પણની વાત ના કર, રણ ભરી ભીતર તું જળની વાત ના કર. તું જ તારા કર્મના લેખા લઈ જો, તું જ તારા કર્મના લેખા લઈ જો, એ વિના તો કોઈ ફળની વાત ના કર, રણ ભરી ભીતર તું જળની વાત ના કર. ને ડૂબકી માર્યા વગર અંદર કદીએ, ડૂબકી માર્યા વગર અંદર કદીએ, છીછરા માનેલા તળની વાત ના કર, છીછરા માનેલા તળની વાત ના કર, રણ ભરી ભીતર તું જળની વાત ના કર. પ્રશ્ન એ પણ છે જ કે તે શું કર્યું, પ્રશ્ન એ પણ છે જ કે તે શું કર્યું, પ્રશ્ન એ પણ છે જ કે તે શું કર્યું, એમણે કીધેલ છળની વાત ના કર, એમણે કીધેલ છળની વાત ના કર, રણ ભરી ભીતર તું જળની વાત ના કર, હાથથી છૂટેલ પળની વાત ના કર, રણ ભરી ભીતર તું જળની વાત ના કર. ભાવનગરના કવિયત્રી છે, એનું એક હરિગીત નંદિતાને વિનંતી પ્રસ્તુત કરવા માટે. આ મારે એક કબૂલાત કરવી જોઈએ કે જેને વ્યવસ્થિત રીતે સ્વરાંકિત કર્યું છે એવું કદાચ હું નહીં કહી શકું, પણ વાંચતાની સાથે જે રીતે ભાવ આવ્યા અને ગવાઈ ગયું એ રીતે જ અહીંયા હું મૂકી દેવાની છું. આઈ થિંક હમણાં જ એમનો સંગ્રહ પણ આવ્યો ખરું ને, આ હરી સાંજ ઢળશે, અને સાંજ આમ ઢળી ચૂકી છે પણ આ કાર્યક્રમનું આ અંતિમ ગીત છે માનીને હું છેલ્લા લઈ લઉં છું. હરી સાંજ ઢળશે, ફરી સાંજ ઢળશે, હરી સાંજ ઢળશે, ફરી સાંજ ઢળશે, કદી આંખ વચ્ચે ઠરી સાંજ ઢળશે, કદી આંખ વચ્ચે
ઠરી સાંજ ઢળશે, હરી સાંજ ઢળશે, ફરી સાંજ ઢળશે, ગમે તેમ પણ આ નરી સાંજ ઢળશે, ગમે તેમ પણ આ નરી સાંજ ઢળશે, ભૂલાયેલ વાતો સ્મરી સાંજ ઢળશે, ક્ષણો ખરી સાંજ ઢળશે, પછી એક સાંજે ખરી સાંજ ઢળશે, હરી સાંજ ઢળશે, ફરી સાંજ ઢળશે, હરી સાંજ ઢળશે, હરી સાંજ ઢળશે, હરી સાંજ ઢળશે. આ મંત્રમુગ્ધ થઈ જવાય એવી પ્રસ્તુતિ પછી કશું જ બોલવું એ અક્ષમ્ય છે. છતાં ઔપચારિક રીતે આજે આભાર વિધિ કરવા માટે હું અહીં આવ્યો છું. સૌ પ્રથમ આદરણીય મંદાબહેનને વંદન. સામુદાયિક શિક્ષણ સંઘ જે આ સુંદર પ્રવૃત્તિ કરવા માટે અહીં અમને સહયોગ આપી રહ્યું છે, અમને હૂંફ આપી રહ્યું છે, તેને માટે સૌ પ્રથમ મંદાબહેન અને ભારતીય સામુદાયિક શિક્ષણ સંઘ એમનો આભાર. આજે સુંદર પ્રસ્તુતિઓ થઈ એ માટે કવિયત્રીઓ જ્યોતિબહેન, રેણુકાબહેન અને કિન્નરીબહેન, ત્રણેયનો આભાર. નંદિતાબહેને અહીંયા એક સમા બાંધી આપ્યો. હું પણ ત્યાં કેમેરા ઉપર શૂટિંગ કરતી વખતે એ જ જોતો હતો કે આટલી બધી કવિતાઓ કેવી રીતે કંઠસ્થ હોઈ શકે. મને ગમતા કવિઓની કવિતાઓ યાદ રહે પણ છતાં આટલી બધી તો યાદ નથી રહેતી. પણ સંગીતના વાજિંત્રો વગર કંઠથી જે સમા બાંધ્યો છે એની જે એક મજા છે, એક સુરીલો કંઠ હોય અને એને કારણે જે આખે એક વાતાવરણ ઊભું થાય છે એની જે મજા છે એ આજે આપણે અહીંયા સૌએ માણે. તો નંદિતાબહેનનો ખૂબ ખૂબ આભાર. આજે ભાવકો રસિકો અહીંયા આપ જોડાયા સૌ, આપનો ખૂબ ખૂબ આભાર. વિશ્વભારતી સંસ્થાન સતત સાહિત્ય અને કળા માટે પ્રવૃત્ત રહે છે. ફરીથી આવા કાર્યક્રમો યોજતા રહીશું, આપને આમંત્રિત કરતા રહીશું. આપ સૌ અમારી સાથે જોડાઓ તેને માટે આમંત્રણ છે. અમિતાબહેનનો ખાસ આભાર. આ એક કાર્યક્રમની અંદર અમિતાબહેન આવ્યા અને શરૂઆતથી જ સંગીત જે રીતે અહીં કાર્યક્રમમાં રેલાવ્યું એને કારણે થઈને એક સમા પહેલેથી જ બંધાઈ ગયો હતો. અમિતાબહેનનો પણ ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ. ફરીથી આવા કાર્યક્રમો કરીશું. આપ સૌ અમારા કાર્યક્રમોમાં આમંત્રિત છો. આપને વિવિધ માધ્યમો થકી અમે જાણ કરતા રહીશું. અમારા ફેસબુક પેજ ઉપર અમે ઓનલાઈન અને ઓફલાઈન દરેક કાર્યક્રમોની વિગતો મૂકતા હોઈએ છીએ, તો આપને પણ જો ફેસબુકમાં ન સંકળાયા હો, જોડાયા હો, તો જોઈ મેળો વિશ્વભારતી સંસ્થાન
એ અમારું ફેસબુક પેજ છે, ત્યાંથી તમને આ માહિતી મળતી રહેશે. ધન્યવાદ. ગોપાલી બહેનનો આભાર માનવો એ કદાચ હું ઔચિત્ય ચૂક્યો છું, પણ ગોપાલી બહેનની સાથે સંબંધો એવા છે કે મને કદાચ એ જેમ ઉષાબહેનનો આભાર માનવાનું યાદ નથી આવતું, એમ ગોપાલી બહેનનો આભાર માનવો યાદ નથી આવતું એમ. યસ, થેન્ક યુ. અચ્છા, આ કાર્યક્રમ પૂર્ણ થયો છે, પણ સૌને અહીંયા ચા અને બિસ્કિટની વ્યવસ્થા છે, તો અહીંયા જ હોલની બહાર વ્યવસ્થા છે.